દેશભરમાં સાંસદોએ ગામ દત્તક તો લઈ લીધા, પરંતુ એ દત્તક ગામમાં વિકાસ પહોંચ્યો છે કે કેમ એ જોવા માટે અમારી ટીમ પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ પર જઈ જમીની હકીકત અને વાસ્તવિકતાનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોઈએ વિશેષ અહેવાલ. સુરતના ઓલપાડ તાલુકાના આ ગામનું નામ છે સરસ. સરસ ગામને આદર્શ ગામ તરીકે સુરત લોકસભાની બેઠક પર ભાજપમાંથી ચૂંટાયેલા દર્શનાબેન જરદોસે દત્તક લીધું હતું. દત્તક લીધા બાદ સાંસદશ્રીએ ગામમાં કેટલો વિકાસ કર્યો, લોકોની સમસ્યાઓ કેટલી હલ થઈ એ જાણવા માટે અમારી ન્યૂઝ ટીમે ગામની મુલાકાતે પહોંચી. આશરે 2300 લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામને સાંસદે દત્તક લીધા બાદ ગામનો જે વિકાસ થવો જોઈએ એ થયો નથી. ગ્રામજનોનું જો માનીએ તો માત્ર પ્રાથમિક શાળામાં પેવર બ્લોક અને પાણી માટે પાઇપલાઇન નાખી છે, પરંતુ વિકાસના કોઈ મોટા કામો થયા નથી. અમારી ન્યૂઝ ટીમે ગ્રામજનોની સાથે યુવાનોની પણ મુલાકાત લીધી, પરંતુ યુવાનો પણ ગામના વિકાસથી સંતોષ નથી. ખાસ કરીને ખેડૂતોના પ્રાણ પ્રશ્નો આજે પણ યથાવત છે. સિંચાઈના પાણીની સમસ્યાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. પાણીના અભાવે ખેડૂતો યોગ્ય આર્થિક ઉપાર્જન મેળવી શકતા નથી. ત્યારે આવનાર દિવસોમાં સિંચાઈના પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનો અને ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. મારું નામ હિતેશ પટેલ છે. દર્શનાબેન દત્તક ગામની તો એમનો આભાર, ખૂબ ખૂબ આભાર છે. એમના થકી અમારા ગામમાં ગટર લાઈનની સુવિધા થઈ ગઈ છે. પીવાના આરો પ્લાનનો પણ એમણે આપ્યો છે. સમ બનાવ તેથી અમારી પાણીની જે પીવાના પાણીની જે સમસ્યા હતી એ પણ દૂર થઈ ગઈ છે. અને ફરિયા ફરિયા બ્લોકનું પણ કામ થઈ ગયું છે. સિંચાઈની અમને તકલીફ છે, એ જો થોડુંક ધ્યાન આપે તો અમારે પ્રશ્ન હલ થઈ જાય તો ખેડૂતો ખુશ થઈ જાય એમ છે. જોકે માજી ડેપ્યુટી સરપંચ ગામના આગેવાન વિકાસ થયો છે, રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇનના કામો થયા છે અને આ ઉપરાંત સિનિયર સિટીઝન માટે બાકડા મૂક્યા છે. તેમ છતાં સાંસદ સભ્ય ગ્રામ લોકોની અપેક્ષા મુજબ ખરા ઉતરી શક્યા નથી. વિકાસના કામમાં તો થયા છે ના નથી, પણ જે હજુ અમારે જે આશા હતી અપેક્ષા હતી તે પ્રમાણે થયા નથી. ફેવા બ્લોકના કામ થયા છે, પાઇપલાઇનના કામ થયા છે, રસ્તાના કામ થયા છે. હજુ અમારે ખેતરાળી નેરના પ્રશ્નો બાકી છે, નેરના ખેતરાળી રસ્તા બાકી છે, એ હજુ અમારે કામ બાકી છે. આમ સુરત સાંસદે દત્તક લીધેલા ગામમાં બાકડા પૂરતો જ વિકાસ થયો છે. દત્તક ગામને આદર્શ ગામ તરીકે જે વિકસાવવું જોઈએ એ વિકાસ આજે પણ ગામ લોકો ઝંખી રહ્યા છે. મેહુલ ભોકડવાનો રિપોર્ટ, ઓલપાડ.